કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટેની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદમાં આવેલ ઘીકાંટા વિસ્તારની સ્કૂલમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. ઘીકાંટા વિસ્તારમાં આવેલી સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા ઉપર જઈ ફોન કરવામાં આવ્યું હતું. શાળાની માન્યતા રદ થઈ હોવાથી વિદ્યાર્થીઓના ધોરણ 10 તેમજ 12ના વાર્ષિક પરીક્ષાના ફોર્મ ભરાયા હોવાથી વિદ્યાર્થીઓની માર્કશીટ કઈ રીતે આવશે તે એક પ્રશ્ન છે. શાળાના સંચાલકોને પૂછતા આ કોર્ટ મેટર છે તેવો જવાબ મીડિયાને આપવામાં આવ્યો હતો. અમારી માંગણી એમ છે કે ભાઈ આ સ્કૂલનું ગયા સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાથી સ્કૂલની એક્ઝામ ફી હોય એના પૈસા ઉઘરાવ્યા છે, પણ આજ દિન સુધી આ સ્કૂલની જે અંતર્ગત એ લોકોની પ્રોબ્લેમ છે એના કારણે સ્કૂલ ડીઓ ઓફિસે એ લોકોની માન્યતા રદ કરી છે. અને અમારા બાળકોના જે 300 છોકરાઓ છે કે ધોરણ 10ના 3 ક્લાસ છે, 60 વિદ્યાર્થીનો એક ક્લાસ, એવા 180 છોકરાઓ છે અને 12મા ધોરણના 2 ક્લાસ છે, એટલે 120 છોકરાઓ. ટોટલ 300 છોકરાઓના એક્ઝામના 10મા ધોરણના અને 12મા ધોરણના આજ દિન સુધી ફોર્મ ભરવાના બાકી છે. અને ધોરણ 10નું માસ પ્રમોશન છેલ્લા 20 દિવસ પહેલાં આવી ગયું, બરાબર. અને આવનારા 20 દિવસમાં જો એનું રિઝલ્ટ પણ આવી જશે અને આ 180 છોકરાઓનું ફોર્મ નહીં ભરાય તો એનું પરિણામ કોણ આપશે? એ લોકોના ભાવિનું શું? ધોરણ 12માના 120 છોકરાઓ છે, એનું રિઝલ્ટ આવી ગયું તો એમના ભાવિનું શું? બરાબર છે. હવે એના ફોર્મ ભરવા માટે થઈને આપણે સરકારશ્રીને વિનંતી કરીએ અને કોર્ટને વિનંતી કરીએ કે ભાઈ જલ્દીથી જલ્દી આનો કંઈક રસ્તો કાઢે અને 300 છોકરાઓનું ભવિષ્ય બગડતું અટકાવે. આ રીતે જો નિર્ણય લીધો છે, બરાબર, તમને પહેલાં જ ફોર્મ ભરીને બધું કમ્પ્લીટ કરવું જોઈએ, કારણ કે હવે સરકારે માસ પ્રમોશન જાહેર કરી દીધું છે તો હવે ડાયરેક્ટ રિઝલ્ટ નહીં રહ્યા છે, બરાબર. હવે રિઝલ્ટના ટાઈમે તમે જે ફોર્મ ભરવા જાઓ તો કેટલું લેટ થશે? શું અમારા બાળકનું ભવિષ્ય ફરી બગડવાનું? શું અમે ફરી 10મું ધોરણ ભણાવીએ અમારા બાળકને એવી તમે ઈચ્છા રાખો છો? તો મારે એમ કહેવાનું સરકારશ્રીને વિનંતી છે કે જેમ બને અમારો નિર્ણય, યોગ્ય નિર્ણય લો, અમારા બાળકનું ભવિષ્ય અટકતું બગડતું અટકાવો, એ જ અમારી વિનંતી છે. જય ભારત. વાલી દ્વારા સંસ્થાની અંદર આજે રજૂઆત થઈ હતી બાળકોના આવેદનપત્ર બાબતે. ગઈકાલે સરકાર દ્વારા ધોરણ 12ની અંદર પરીક્ષા રદ કરવામાં આવી છે અને આગળ પણ ધોરણ 10ને માસ પ્રમોશન સરકારે જાહેર કર્યું છે. વાલીઓની ચિંતાને લઈને અમે પણ તેમના સાથે સતત પ્રયત્નશીલ છે. સંસ્થાએ તમામ પ્રયત્નો બાળકોના હિતમાં કરેલા છે અને મેટર સબ જ્યુરિસ પેન્ડિંગ છે, એટલે જ્યારે મેટર બોર્ડ ઉપર આવશે અને નિર્ણય આવશે ત્યારે અમે ચોક્કસ એ અંગે તમામ કાર્યવાહી કરીશું, તમામ પગલાં લઈશું અને તે અંગે સંસ્થાના સંચાલક આચાર્ય તમામે તમામ પ્રકારની કાર્યવાહી બાળકોના હિતમાં કરેલી છે. બાળકોના આવેદનપત્ર બાબતે તમામ પ્રક્રિયા હાઈકોર્ટમાં સબ જ્યુરિસ પેન્ડિંગ છે, એટલે જે કંઈ છે હવે હાઈકોર્ટ લેવલે ડિસિઝન આવશે, બાળકોના હિતમાં જ ડિસિઝન આવે એવા તમામ પ્રયત્નો અમારા સંચાલક કરી રહ્યા છે. વડોદરામાં હત્યાના બનાવો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.